स्टार्ट। चलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 12 रसायन विज्ञान में प्रकरण 10 हेलो अल्केन अने हेलो एरीन की चर्चा करीशुं। लास्ट लेक्चर नी अंदर आपणे हेलो अल्केन अने हेलो एरीन ना वर्गीकरण नी चर्चा करेली। आजे आपणे एनाथी आगळ हेलो अल्केन अने हेलो एरीन नी बनावटनी मित्रों चर्चा करवी छे। पहला हेलो अल्केन नी बनावट आपणे जोईए, तो हेलो अल्केन नी बनावट मुख्यत्वे अल्कोहोल माथी, हाइड्रोकार्बन माथी अने हेलोजन ना विनिमय द्वारा हेलो अल्केन मेळवी शकाय छे। पहला आपणे अल्कोहोल माथी हेलो अल्केन मेळवानी जुदी जुदी रीतो नी चर्चा करीशुं। तो हेलो अल्केन अल्कोहोल माथी मेळवा माटे अल्कोहोल नी हेलोजन एसिड, फॉस्फरस ट्राइहेलाइड, फॉस्फरस पेंटाहेलाइड, थायोनिल क्लोराइड जीवा प्रक्रियको साथे अल्कोहोल नी प्रक्रिया करवामां आवे तो अल्कोहोल माथी OH समूहनु जे विस्थापन छे ए सरळताथी हेलोजन वडे थई अने आपणने हेलो अल्केन प्राप्त थाय छे। आ बधा प्रक्रियकोमां सौथी सारामां सारो प्रक्रियक अने जो कोई प्रक्रियकने अग्रिमता आपवामां आवती होय तो ए थायोनिल क्लोराइड छे। शा माटे? तो अल्कोहोलनी थायोनिल क्लोराइड साथे प्रक्रिया करवामां आवे ત્યારે હેલો અલ્કેનની સાથે સાથે આપણને બે ઉપનિપજ મળે છે, SO2 ગેસ અને HCl ગેસ। આ બંને ઉપનિપજ વાયુ સ્વરૂપમાં મળે છે, સરળતાથી મિશ્રણમાંથી દૂર કરી શકાય, પરિણામે મને શુદ્ધ સ્વરૂપમાં હેલો અલ્કેન પ્રાપ્ત થાય છે। માટે આ દરેક પ્રક્રિયક કરતા થાયોનિલ ક્લોરાઇડ એ હેલો અલ્કેન મેળવવા માટેનો સારામાં સારો પ્રક્રિયક ગણાય, જે નીટ JEE ગુજકેટની પરીક્ષાની અંદર પણ મિત્રો પૂછાયેલો છે, એટલે જરા ધ્યાન રાખો। નંબર 2 બીજું આવે છે મિત્રો HCl સાથેની પ્રક્રિયા, જેને ખરેખર લ્યુકાસ કસોટી કહેવામાં આવે, કે આલ્કોહોલની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે નિર્જળ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણને હેલો અલ્કેન મળે છે। મિત્રો, જો આ પ્રક્રિયામાં 1 ડિગ્રી અને 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો મારે સાંદ્ર HCl ની સાથે સાથે ઉદ્દીપકની પણ જરૂર પડે છે, પણ જો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો માત્ર ને માત્ર સાંદ્ર HCl સાથે એને સ્ટરિંગ કરવામાં આવે તો પણ હું હેલો અલ્કેન મેળવી શકું છું। આનો મતલબ એ થયો કે 3 ડિગ્રી આલ્કોહોલ ની સાંદ્ર HCl સાથેની પ્રક્રિયા ખૂબ ઝડપી છે, 2 ડિગ્રી આલ્કોહોલ ની એના કરતા ધીમી છે, અને 1 ડિગ્રી આલ્કોહોલ ખૂબ મુશ્કેલીથી લ્યુકાસ કસોટી આપે છે। માટે પરીક્ષાની અંદર હેલોજન એસિડ સાથેની આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ બોર્ડની અંદર ઘણી બધી વખત પૂછાય, તો આપણે કહી શકીએ કે 3 ડિગ્રી આલ્કોહોલ ઝડપી પ્રક્રિયા આપશે, 2 ડિગ્રી આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા એના કરતા ઓછી, અને 1 ડિગ્રી આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા હેલોજન એસિડ સાથે સૌથી ઓછી હોય છે। હવે મારે મિત્રો બ્રોમો આલ્કેન મેળવવો હોય તો 48% હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે આલ્કોહોલને ગરમ કરવામાં આવે તો બ્રોમો આલ્કેન પ્રાપ્ત થાય છે। એવી જ રીતે મારે આયોડો આલ્કેન, જો આયોડો આલ્કેનની વધુ નિપજ મારે મેળવવી હોય તો આલ્કોહોલની પોટેશિયમ આયોડાઇડ
અથવા સોડિયમ આયોડાઇડ સાથે 95% ફોસ્ફોરિક એસિડ અને ઇથેનોલના દ્રાવકમાં ઉકાળવામાં આવે તો હું આયોડો આલ્કેનની વધુ સારામાં સારી નિપજ મેળવી શકું છું। એવી જ રીતે મિત્રો મારે બ્રોમો આલ્કેન મેળવવા માટેની બીજી રીત છે કે આલ્કોહોલની સોડિયમ બ્રોમાઇડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ મને બ્રોમો આલ્કેન પ્રાપ્ત થાય છે। હવે મિત્રો આપણે ફોસ્ફરસ હેલાઇડ સાથે આલ્કોહોલની પ્રક્રિયાની વાત કરીએ તો એમાં પહેલી ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ આવે। ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ એટલે OH નું વિસ્થાપન Cl વડે થાય। OH માંથી એક H એ Cl સાથે જોડાઈ HCl આપી દે છે અને OH માંનો ઓક્સિજન એ P અને Cl3 ના વચ્ચે આવે અને ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ પ્રાપ્ત થાય। આ પ્રક્રિયામાં ઘણી બધી વખતે મિત્રો અહીં આગળ X લખી અને MCQ ની અંદર કે ભાઈ આ X નિપજ કઈ છે એ પૂછાયેલું છે તો જરા એ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવી। ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથેની પ્રક્રિયા અથવા લાલ ફોસ્ફરસ અને ક્લોરિન નું મિશ્રણ, તો મિત્રો આ લાલ ફોસ્ફરસ ની હાજરીમાં ક્લોરિન સાથે પ્રક્રિયા કરીએ તો સૌપ્રથમ લાલ ફોસ્ફરસ અને ક્લોરિન આ બંને વચ્ચે મિત્રો પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈ અને PCl3 બને અને એ PCl3 આલ્કોહોલ માં રહેલા OH નું વિસ્થાપન મિત્રો Cl વડે કરે અને જેના પરિણામે મને ક્લોરો આલ્કેન અને ફોસ્ફરસ એસિડ પ્રાપ્ત થાય છે। તો મિત્રો આ વાત થઈ આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવ। હવે વાત આવે છે હાઇડ્રોકાર્બનમાંથી, તો હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન બનાવવા માટેની મિત્રો બે પદ્ધતિ છે। એક પદ્ધતિ આલ્કેનની મુક્તમૂલક હેલોજિનેશન દ્વારા, બીજી પદ્ધતિ છે આલ્કીનમાંથી। તો પહેલા આલ્કેનની મુક્તમૂલક હેલોજિનેશનની વાત કરી દઈએ તો મિત્રો આલ્કેન હાઇડ્રોકાર્બન, આ આલ્કેન હાઇડ્રોકાર્બનનું આપણે ક્લોરિન કે બ્રોમિન સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે ક્લોરિન અથવા બ્રોમિનનું સમવિભાજન થઈ ફ્રી રેડિકલ એટલે કે મુક્તમૂલક મળે અને જે આ આલ્કેનમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને આપણને જુદી જુદી નિપજોનું મિશ્રણ આપે છે। હવે મને આ પ્રક્રિયામાં મિશ્રણ મળે છે તો ધ્યાન રાખજો કે કેટલા જુદા જુદા પ્રકારના હેલો આલ્કેન મળશે, તો એનો આધાર એ આલ્કેનમાં રહેલા હાઇડ્રોજન કેટલા પ્રકારના જુદા જુદા છે એના ઉપર આધાર રાખે છે। દાખલા તરીકે બ્યુટેન, તો બ્યુટેનમાં આપણે કહી શકીએ છીએ કે બે CH3 સરખા છે એટલે કાં તો પહેલો કાં તો છેલ્લા CH3 ઉપરથી હાઇડ્રોજન નું વિસ્થાપન થાય અને વચ્ચેના બે CH2 સરખા છે એટલે એક નિપજ મને 2 બ્રોમો બ્યુટેન મળશે। પણ ધારો કે 2 મિથાઇલ બ્યુટેન આવો હાઇડ્રોકાર્બન હોય અને આવા હાઇડ્રોકાર્બનની મુક્તમૂલક હેલોજિનેશનની પ્રક્રિયા કરવામાં આવે તો મને ખરેખર જુદી જુદી 4 નિપજોનું મિશ્રણ મળે છે। હવે આવી જુદી જુદી 4 નિપજોનું મિશ્રણ કેવી રીતે મળે, તો આપણે એમાં કહી શકીએ છીએ કે આ બંને CH3 એક જ પ્રકારના છે, આનો મતલબ કે આ બંનેમાંથી એક નિપજ પ્રાપ્ત થાય, એક આ હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે બીજી નિપજ મને આ હાઇડ્રોજન ઉપરથી મળે, એવી જ રીતે ત્રીજી નિપજ એ આ CH2 વાળા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને છેલ્લો CH3 કે જે CH2 સાથે જોડાયેલો છે તો એનું પણ આજુબાજુનું રાસાયણિક વાતાવરણ એ આ બે CH3 કરતા જુદું હોવાથી
मने आवी जुदी जुदी चार निपजो नो मित्रों मिश्रण प्राप्त थाय छे। मिश्रण मळे छे, अलग करवो बहु मुश्किल होय छे, माटे खरेखर आ मिश्रणनो कोई अर्थ अथवा आ बनावटनो कोई अर्थ मित्रो रहेतो नथी। हवे वात करीशु आल्किन मां। मित्रो आल्किन मांथी हेलो आल्केन मेळवा माटेनी बे पद्धति छे, હાઇડ્રોએલોજિનેશન અને હેલોજનનું ઉમેરણ। હાઇડ્રોએલોજિનેશન ધોરણ 11 માં આપણે શીખી ગયા કે આલ્કીનનું હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ હેલો આલ્કેન મળે, પણ જો અસંમિત આલ્કીન હોય તો એની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા કરતા મને બે જુદી જુદી નિપજ મળે, જેમાં મુખ્ય નિપજ એક માર્કોનિકોના નિયમ અનુસાર મળે, એટલે કે વિદ્યુત ઋણ ઘટક। આ વિદ્યુત ઋણ ઘટક એટલે Cl- એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય અને મને 2 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ આપે છે। મિત્રો હવે વાત આવે છે હેલોજન નું ઉમેરણ। આલ્કીન ની આપણે બ્રોમિન નું CCl ફોર્મમાં બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો પાય બંધ તૂટે અને બંને બ્રોમિનના પરમાણુ જુદા જુદા કાર્બન સાથે જોડાય, એટલે કે પાસ પાસેના કાર્બન સાથે જોડાય અને મને વિસિનન ડાયબ્રોમાઇડ આપે છે। મિત્રો આ પ્રક્રિયા એ અસંતૃપ્તતાની પરખ માટેની કસોટી છે, કારણ કે બ્રોમિન નું CCl ફોર્મમાં બનાવેલું દ્રાવણ વધાવી રહ્યું છે। હવે જ્યારે એની આલ્કીન સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે મિત્રો એ બદામીમાંથી જો રંગ વિહીન બને તો આપણે કહી શકીએ કે આપણે લીધેલું કાર્બનિક સંયોજન એ અસંતૃપ્ત છે, કારણ કે બ્રોમિનનો બદામી રંગ દૂર થાય છે। તો આ વાત થઈ આલ્કીનમાંથી હેલો આલ્કેન। હવે વાત આવે છે હેલોજનના વિનિમય દ્વારા। મિત્રો મોસ્ટ આઈએમપી છે, હેલોજનના વિનિમય દ્વારા બે પ્રક્રિયાઓ છે, ફ્રેન્કલસ્ટાઇન અને સ્વાર્ટ્ઝ। ક્લોરો અને બ્રોમોમાંથી આયોડો મેળવવા માટે ફ્રેન્કલસ્ટાઇન છે, જ્યારે ક્લોરો અને બ્રોમોમાંથી ફ્લોરો મેળવવા માટે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે। તો ક્લોરો અથવા બ્રોમો આલ્કેનની સોડિયમ આયોડાઇડ સાથે એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો મને આયોડો આલ્કેન પ્રાપ્ત થાય છે। આ પ્રક્રિયાને ફ્રેન્કલસ્ટાઇન પ્રક્રિયા કહે છે। મિત્રો સ્વાર્ટ્ઝ પ્રક્રિયાની વાત કરી દીએ તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં ક્લોરો અને બ્રોમો આલ્કેનની ધાતુના ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા, જેવા કે સિલ્વર ફ્લોરાઇડ અથવા કોબાલ્ટ ફ્લોરાઇડ અથવા મર્ક્યુરી ફ્લોરાઇડ કે એન્ટીમની ફ્લોરાઇડ, આ ધાતુય ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મને મિત્રો ફ્લોરો આલ્કેન પ્રાપ્ત થાય। દાખલા તરીકે બ્રોમો મિથેનની સિલ્વર ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો મને ફ્લોરો મિથેન અને સિલ્વર બ્રોમાઇડ મળે છે। આ પ્રક્રિયાને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આ બે પ્રક્રિયાઓ વારંવાર બોર્ડની પરીક્ષામાં એક એક ગુણમાં માત્ર સમીકરણ લખવાનું પૂછાય તો તમારે મિત્રો દરેકના એક એક બબે ઉદાહરણ તમને લખતા આવડતા હોવા જોઈએ। મિત્રો આ વાત થઈ હેલો આલ્કેનની બનાવટ। હવે આપણે મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હેલો એરિનની બનાવટ। મિત્રો હેલો એરિન બે રીતે બનાવી શકાય, હાઇડ્રોકાર્બન સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન અને બીજી છે સેન્ડ મેયર। મિત્રો એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન એટલે કે બેન્ઝીન અને તેના વ્યુત્પન્નો જેવા કે ટોલ્યુઇન, આ બેન્ઝીન અને ટોલ્યુઇનની ક્લોરીન અથવા બ્રોમિન સાથે આયન અથવા આયન હેલાઇડ જેવા લુઇસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ અને આપણને હેલો એરિન પ્રાપ્ત થાય છે। દાખલા તરીકે આપણે ટોલ્યુઇનની ક્લોરીન સાથે FeCl3 જેવા લુઇસ એસિડની હાજરીમાં
પ્રક્રિયા કરીશું તો ટોલ્યુઇનમાં રહેલ CH3 આ CH3 એ ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે OP નિર્દેશક અને જેના પરિણામે નવો દાખલ થતો ક્લોરીન એ ઓર્થો અને પેરા સામે મિત્રો જોડાય અને મને ઓર્થો અને પેરા ક્લોરો ટોલ્યુઇન નું મિશ્રણ આપે છે હવે આ બંને સંગઠકના मित्रों उत्कलन बिंदु जुदा जुदा है परिणामे विभागीय निश्चयन दंथी अपने सरळताथी तेनु अलगीकरण करी शकाय मित्रों ध्यान राखजो के आ पद्धति थी मात्र क्लोरीनेशन अने ब्रोमीनेशन थाय आयोडीनेशन अने फ्लोरीनेशन अपने करी शकता नथी जो आयोडीनेशन करवा जइए तो मित्रों लुईस एसिड उद्दीपक की हाजरी में आयोडीन की प्रक्रिया થઈ HI બની જાય છે હવે એ HI બની જાય જેના પરિણામે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક મળતો નથી અને એ HI માંથી મિત્રો આયોડીન લિબરેટ કરવા માટે મારે પ્રબળ ઓક્સિડેશન કરતા HNO3 અથવા HIO4 નો ઉપયોગ કરવો પડે જે મને જરૂરી નિપજ આપતો નથી માટે આયોડિનેશન કરી શકાતું નથી ફ્લોરિનેશન માં ફ્લોરિન ની પ્રતિક્રિયાત્મકતા વધારે છે માટે ફ્લોરિન સાથેની પ્રક્રિયા પણ મિત્રો કરી શકાતી નથી ચાલો ત્યારે હેલોએરિન ની છેલ્લી બનાવટ સેન્ડ મેયર પ્રક્રિયા એટલે કે પ્રાથમિક એરોમેટિક એમાઇન માં તો પ્રાથમિક એરોમેટિક એમાઇન નું પહેલા મારે ડાયએઝોટાઇલેશન કરી અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવો પડે મિત્રો પ્રયોગશાળામાં પણ તમારે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવાનો આવશે કેવી રીતે ખરેખર બનાવવામાં આવે છે તો એનિલિનની મિત્રો એક ટેસ્ટ ટ્યુબમાં એનિલિન એને HCl માં ઓગાળી દો તાપમાન 0 થી 4 અંશ સેલ્સિયસ મેન્ટેન કરો એનિલિનિયમ એનિલિનિયમ હાઇડ્રોજન ક્લોરાઇડ સોલ્ટ મળે છે બીજી ટેસ્ટ ટ્યુબ ની અંદર NaNO2 જેને HCl માં ઓગાળી દો 0 થી 4 અંશ સેલ્સિયસ મેન્ટેન કરો નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય આવી બે ટેસ્ટ ટ્યુબ માં આવા બે જુદા જુદા પદાર્થો બનાવી દીધા હવે કેરફુલી નાઇટ્રસ એસિડ ને ધીમે ધીમે આ ક્ષારના દ્રાવણ માં ઉમેરો ત્યારે પણ તાપમાન 0 અંશ સેલ્સિયસ થી 4 અંશ સેલ્સિયસ અચળ જાળવી રાખો તો મિત્રો આપણને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે હવે BDC એ ઊંચા તાપમાને અસ્થાયી છે બીજું કેને ઘન સ્વરૂપે મેળવી શકાતું નથી કારણ કે વિસ્ફોટક છે માટે મારે તાજો જ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવવો પડે છે આવા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની સેન્ડ મેયર પ્રક્રિયા એટલે કે ક્યુપરસ ક્લોરાઇડ માં HCl નું દ્રાવણ બનાવી એની સાથે પ્રક્રિયા કરીએ તો મિત્રો આ બે બંધ તૂટે છે અને આપણે કહી શકીશું કે H સાથે Cl જાય નાઇટ્રોજન ઉડી જશે અને ક્લોરીન એ રિંગ સાથે જોડાઈ મને ક્લોરો બેન્ઝીન આપે છે એવી જ રીતે HBr નું ક્યુપરસ બ્રોમાઇડ માં બનાવેલા દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો સેમ રિએક્શન થશે આ Cl H સાથે જોડાઈ HCl સ્વરૂપે મિત્રો એ દૂર થઈ જશે જ્યારે બ્રોમિન બેન્ઝીન ની રિંગ સાથે જોડાય અને નાઇટ્રોજન મિત્રો દૂર થાય અને આ રીતે મને બ્રોમો બેન્ઝીન મળે આ બે રિએક્શન ને મિત્રો સેન્ડ મેયર પ્રક્રિયા કહેવાય હવે આ પદ્ધતિથી મારે આયોડો બેન્ઝીન મેળવવો હોય તો મેળવી શકાય તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની KI સાથે મિત્રો આપણે ગરમ કરીએ તો K અને Cl મિત્રો દૂર થાય KCl સ્વરૂપે નાઇટ્રોજન ઉડી જશે આયોડિન બેન્ઝીન ની રિંગ સાથે જોડાય અને આપણને આયોડો બેન્ઝીન પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ વાત આપણે બનાવટની કરી તો આ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનની બનાવટ મિત્રો અહીં પૂરી થાય હવે આપણે એની રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આગળ અભ્યાસ કરીશું જય હિન્દ